શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે આજનો આપણું લેક્ચર છે સંકલિત વેગ સમીકરણ અને અર્ધઆયુષ્ય સમય શૂન્યક્રમની પ્રક્રિયા માટે તો પહેલો પ્રશ્ન તો એ આવશે કે સંકલિત વેગ સમીકરણની જરૂર શું કામ પડી આપણે વિકલનીય વેગ સમીકરણ આપણી પાસે હતું તો પછી એવા સંકલનવાળું વેગ સમીકરણ મેળવવાની જરૂર શું પડે છે તો પહેલી આપણે આગળની જરાક ચર્ચા કરીએ કે જે ભૂતકાળમાં વયા જાય તો તમે વિચારો કે આપણે આગળ જે ભણ્યા હતા એની અંદર આપણે એક આલેખ દોયરો હતો સૌથી પહેલા આપણે જે લેક્ચર હતા એની અંદર આલેખ દોર્યો હતો એની અંદર જે આલેખની અંદર આવી રીતે સાંદ્રતા ઘટતી હતી પછી એક ચોક્કસ સમયે વેગ શોધવા માટે આપણે ત્યાં સ્પર્શક દોરવો પડતો હતો સ્પર્શક દોરી એનો ઢાળ દોરવાનો હતો અને ત્યાર પછી આપણે ગણતરી કરતા હતા બરાબર તો જે એક ચોક્કસ બિંદુએ સ્પર્શક દોરવો અને એના આધારે આપણે નક્કી કરવું તો સ્પર્શક પરથી એ એનું વેગ સમીકરણ કે વેગ અચળાંક સ્પર્શક પરથી આપણે ઢાળ દોરવો વેગ અચળાંક શોધવો આ બહુ વેલિડ મેથડ નહોતી મતલબ કે બહુ એક્યુરેટ મેથડ નથી કે એનાથી આપણને પરફેક્ટ જવાબ મળે એવું નથી હોતું બરાબર દરેક વખતે આ વસ્તુ આલગ દોર્યા પછી એના સ્પર્શક ઉપરથી ઢાળ દોરવા એ પણ થોડુંક અઘરું છે એટલા માટે એવું એવું વાત આવી કે ભાઈ આપણે એવા એક સમીકરણની પાછળ જઈએ કે જેના દ્વારા આપણે સૈદ્ધાંતિક રીતે ડાયરેક્ટ આન્સર મેળવી શકીએ બરાબર કે આપણને ખબર છે કે આ શૂન્યક્રમની પ્રક્રિયા છે તો આપણે સૈદ્ધાંતિક રીતે આપણે એનો જવાબ મેળવી શકીએ કે કેટલા સમય પછી એની સાંદ્રતા પ્રક્રિયાની સાંદ્રતા કેટલી હશે એવો આપણે સૈદ્ધાંતિક જવાબ મેળવી શકીએ એના માટે આવા સ્પર્શકની કે એવી જરૂર ના પડે કે આવા કોઈ આલેખની જરૂર ન પડે તો આપણે એક ચોક્કસ ત્વરિત વેગ નક્કી કરવો એક વસ્તુ એ હતી એનો વેગ નક્કી કરવો અને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો તો મેઇન પ્રક્રિયાનો ક્રમ પણ નક્કી ન થઈ શકે તો એના માટે થઈને સંકલિત વેગ સમીકરણની એક નવી રીત આવી કે જેના દ્વારા જેમાં આપણે સંકલન કરવાનું હોય છે અને અલગ અલગ ક્રમ માટેનું સમીકરણ ઓલરેડી તારવેલું હોય છે આપણે ફક્ત સમીકરણનો ઉપયોગ કરવાનો હોય છે બરાબર તો એ સમીકરણ કેવી રીતે તારવવાનું હોય એ આપણે જોશું અને સાથે સાથે બીજી એક મહત્વની વાત છે જે છે અર્ધ આયુષ્ય સમય જે અર્ધ આયુષ્ય સમય તમારી ટેક્સ્ટબુકની અંદર એ ટોપિક આખો અલગ આપ્યો છે પણ આપણે એને અલગ રીતે નહીં સમજતા એક સાથે જ સમજી લેશું જેથી કરીને આપણું જે સમીકરણ બને એ સમીકરણ એક સાથે આખું બની જાય બરાબર તો જે ટોપિકની અંદર તમારો અર્ધ આયુષ્ય સમયનો જે ટોપિક છે એ ટેક્સબુકની અંદર જે તમારો ટોપિક આપેલો છે એ ટોપિકને આપણે આની સાથે મિક્સ કરીને પછી ભણવાનો છે તો અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય તો અર્ધ આયુષ્ય સમય એટલે એવો સમય એટલો સમય કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થાય અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા જો આપવી હોય તો આપી શકાય કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય એને કહેવાય અર્ધ આયુષ્ય સમય બરાબર તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે વાત કરીએ પહેલાં તો સંકલિત વેગ સમીકરણ શોધવું અને અર્ધ આયુષ્ય સમય નક્કી કરવો એ છે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણથી બધું નથી થતું મેઇન તો છે સમીકરણ શોધવું બરાબર કે સમીકરણ શું થાય નું સમીકરણ શોધવું અને અર્ધાયુષ્ય સમય શોધવો બોર્ડની અંદર પણ આ પ્રકારના પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગચળાંગનું સમીકરણ અને અર્ધાયુષ્ય સમયનું સમીકરણ તારવું આ રીતના પ્રશ્નો હોય છે તો તે તારવવા પડે તો શૂન્યક્રમની પ્રક્રિયા એનો મિનિંગ શું છે શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્થ એવો થાય કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં છે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક ની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં છે આ છે ક્રમની પ્રક્રિયાનો મિનિંગ કે જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયા શૂન્ય સાધારતાના સમ સમપ્રમાણમાં હોય છે તો જો આપણે ધારી લઈએ કે પ્રક્રિયા છે આપણી પાસે ધારો કે પ્રક્રિયા આર ટુ પી માટે આર થી પી જાય છે બરાબર રિએક્ટન છે અને પી છે એ પ્રોડક્ટ છે એના માટે જો આપણે વેગ લખીએ તો વેગ કઈ રીતે લખી શકાય તો આ પ્રક્રિયાનો વેગ લખવો હોય તો કેવી રીતે લખવાનો હોય માઇનસ ડીઆર માઇનસ ડીઆર બાય ડીટી બરાબર એ વેગ છે એ સમપ્રમાણમાં છે વેગ છે એ પ્રપોસનલ ટુ કેલો છે પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના આરની ઝીરો ઘાત તો આ રીતે એનો વેગ લખી શકાય છે બરાબર હજી બીજી રીતે લખવો હોય જો વેગ તો આપણે અત્યારે માઇનસ ડીઆર બાય ઇન્ટ્રોડ્યુસ ન કરીએ અને એમને એમ લખીએ સમીકરણ કે જે વેગ છે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં છે અહીંયા હવે વેગની જગ્યાએ લખીએ માઇનસ નિશાની સપ્રમાણતાની નિશાની કાઢી નાખીએ એટલે અચાનક ઘાત અને ગમે તેની ઘાત એટલે સમીકરણ બનાવી દો વન આર ની ઘાત એટલે થઈ જશે વન તો આ આખું બનશે કે તો આપણું એક સમીકરણ બન્યું શૂન્યક્રમની પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ છે આ બરાબર આ વિકલનીય વેગ સમીકરણ છે આને થોડુંક સાદુરૂપ આપીએ ડી આરને કરતાં બનાવીએ તો આમાં બનશે માઇનસ કે ડી આવું સમીકરણ બનશે જો ડીઆરને કરતાં બનાવીએ તો ડીટી સામે જાય બરાબર માઇનસ કે ડીટી આ રીતે થશે ઓકે તો આ આપણું એક સમીકરણ બની ગયું સમીકરણ નંબર આપણે એને એક કહી દઈએ બરાબર હવે આ જે સમીકરણ એક છે એનું આપણે સંકલન કરીએ બંને બાજુ સંકલન કરતા સમીકરણ એકમાં બંને બાજુ સંકલન કરતા એ જે રિસ્પેક્ટિવ જે કંઈ પણ એના અચણાંક લેવાતા હોય એ લઈ લેવાના બરાબર કે આનું આરની સાપેક્ષ આનું ટીની સાપેક્ષ એવી રીતે એના અચણાંક લઈ લેવાના અને સંકલન કરવાનું તો જો આર માટે સંકલન કરીએ તો એ ડી આરનું સંકલન આર થશે આ તમને કદાચ ખબર હશે કે ડીએક્સ હોય વન ડીએક્સ આવી રીતે જો તમે વિચારો તો આ એ સંકલન એમાં વન ઇન્ટુ ડીએક્સ આ રીતે હોય તો એનું સંકલન એક્સ થાય બરાબર આ તમને ખબર હશે તો અહીંયા ડી આર છે એનું સંકલન કરીએ છીએ એનું સંકલન છે એ એક જેટલું એટલે આર જેટલું થશે તો અહીંયા આપણે સંકલન કર્યું છે આર જેટલું તમને આ સંકલનના નિયમો તમારે જોઈ લેવા એકવાર ઓકે તો ડીઆરનું સંકલન થશે અચળાંક છે એનું સંકલન ન હોય એનું સંકલન તો બાર આવી જાય એટલે અચળાંક હોય તો સંકલન નહીં થાય માઇનસ કે અને ડીટી છે આનું સંકલન ટી થશે બરાબર આર બરાબર માઇનસ કે ટી અને સંકલનનો એક અચળાંક આવે કે ટી એવો પ્લસ એક અચળાંક આવશે અચળાંક છે સંકલન માટેનો એને તમે અચળાંક તરીકે સી પણ લખો છો અને આઈ પણ લખો છો આપણે ટેક્સ્ટબુકમાં આપેલા મુજબ આપણે સંકલનનો અચળાંક છે એને આપણે આઈ તરીકે લખો છે ખરેખર સંકલન અચળાંક સી લખતા હોય છે પણ આપણી ટેક્સ્ટબુકમાં આપ્યો છે આઈ અચળાંક તો આપણે અત્યારે અહીંયા આઈ અચળાંક જ લખવાનું છે જ્યાં આઈ છે એ શું છે જ્યાં આઈ એ સંકલન અચળાંક છે સંકલન કર્યું એનો અચળાંક આઈ સંકલન અચળાંક છે ઓકે અને આર ની સાંદ્રતા છે કે અને આઈ આ રીતે સમીકરણ આવી ગયું આપણી પાસે આર બરાબર માઇનસ કેટી પ્લસ આઈ આ સમીકરણ નંબર બે કહી બરાબર હવે શું કરવું છે તો કે ભાઈ સંકલન અચણાની જો કિંમત શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય તો આપણે ધારી લઈ શૂન્ય સમયે જો સમય જ્યારે શૂન્ય હોય એટલે કે જ્યારે સમય સ્ટાર્ટ જ ન થયો હોય એ સમયે પ્રક્રિયા એટલે કે જ્યારે હજી પ્રક્રિયા શરૂ નથી કરી એવા ટાઈમે આરની સાંદ્રતા કેટલી હોય ની સાંદ્રતા કેટલી હોય જ્યારે પ્રક્રિયા શરૂ નથી થઈ શૂન્ય સમય છે ત્યારે એની સાંદ્રતા આર ઝીરો તરીકે લખી શકાય સમય શરૂ જ નથી થયો તો ટી છે એ કેટલો આવશે ઝીરો આવશે અને પ્લસ આઈ આ રીતે સમીકરણ બનાવ્યા સમીકરણ બે લખ્યું એ કે જેમાં શૂન્ય સમયે પ્રક્રિયકની સાંદ્રતા આર ઝીરો કે કે તો અચરાંગ છે ટી છે એ સમય છે શૂન્ય કીધો એટલે હજી શરૂ જ નથી થયું તો ત્યાં તીની જગ્યાએ ઝીરો લખવા પડે અને આઈ છે આઈ એમને એમ તો આના આધારે આપણને ખબર પડી જાય કે આર ઝીરો આના બરાબર બનશે આ ઝીરો પ્લસ આઈ તો આઈની કિંમત આપણને મળી ગઈ આઈ બરાબર લખી દીધા આર ઝીરો આ સમીકરણ નંબર ત્રણ તો હવે આપણે કહી શકીએ કે ભાઈ સમીકરણ ત્રણની કિંમત સમીકરણ બે માં મૂકો સમીકરણ ત્રણની કિંમત સમીકરણ બેમાં મૂકતા ઓકે સમીકરણ ત્રણ ની કિંમત આપણે સમીકરણ બે માં મૂકીએ સમીકરણ બે માં આઈની જગ્યાએ ઝીરો લખવાના છે તેમાં બનશે આર એના બરાબર માઇનસ કે ટી પ્લસ આર ઝીરો આ રીતે ભાઈનું આપણું સમીકરણ બરાબર અને આપણે સમીકરણ નંબર હજી ચાર કહી શકીએ હવે અમે જે આર લખેલો છે આર ની બદલે આપણે આર ટી લખશું કારણ કે ટી સમય વાત છે અત્યારે જે આપણે વાત કરીએ છીએ કયા સમયની વાત કરીએ છીએ ટી સમયની વાત કરીએ છીએ શરૂઆતનો શરૂઆતનો સમય આપણે અહીંયા અલગથી ડિસ્ક્રાઈબ કર્યો આર ઝીરો લખીને ડિફાઈન કર્યો તો અહીંયા ટી તરીકે લખીએ છીએ આપણે માઇનસ કે ટી સમય તો અહીંયા આર ટી તરીકે લખ્યો છે બસ બીજો કાંઈ ફેર નથી કર્યો આર ટી બરાબર માઇનસ કે પ્લસ આર ઝીરો આપણું સમીકરણ હવે જોઈ છે આપણું એક નવી સમય નવું સમીકરણ બન્યું આમાંથી આપણે કેને અચળાંક બનાવીએ આપણી પાસે અચળાંક છે કે કે અચળાંક એટલે કે વેગ અચળાંક છે આપણો તો કે ને કરતા બનાવીએ તો એ શું બનશે આમાંથી કે કરતાં બનાવો તો સમીકરણ બન્યા આર ટી માઇનસ આર ઝીરો બરાબર માઇનસ કે ટી આ રીતે બનશે હવે ટીને સામે જવા દો એટલે કે કરતાં બની જશે માઇનસ કે બરાબર બનશે આર ટી માઇનસ આર ઝીરો અપોન ટી માઇનસ નિશાની સામે જવા દો તો બને અહીંયા આડાવડા થઈ જાય બે પદ આર ઝીરો માઇનસ આર ટી છેદમાં આ આપણું વેગચળાંગનું સમીકરણ બન્યું શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગચનાંગનું સમીકરણ એક સમીકરણ નંબર પાંચ છે આ શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગચણાંકનું સમીકરણ છે બરાબર સમીકરણ પાંચ એ શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગચળાંગનું સમીકરણ છે હવે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ અર્ધ આયુષ્ય સમય હવે અર્ધ આયુષ્ય સમય ટી હાફ એના માટે શું કરવું પડશે જો ટી હાફ લખવું હોય અર્ધ આયુષ્ય સમય શોધવો હોય તો એના માટે શું કરવું જોઈએ તો આપણે એવું જોવું પડે કે ટી હાફ આયુષ્ય સમયની વ્યાખ્યા શું છે કે ભાઈ પ્રક્રિયકની ની સાંદ્રતા અર્ધાયુસે સમયની વ્યાખ્યા આપણે આપી શકીએ કે સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય એને કહેવાય ટી હાફ અર્ધ આયુષ્ય સમય તો અર્ધ આયુષ્ય સમય છે એવા ટાઈમે આપણે કેનું સૂત્ર ફરીથી લખીએ ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ ગઈ હશે શરૂઆતની સાંદ્રતા ઝીરો ટી સમયની સાંદ્રતા એને આપણે કેટલી લખી શકીએ હવે આર ટી વન હાફ ટી હાફ એવું લખી શકીએ આર ટી હાફ અને ટી છે ત્યાં લખવું પડશે ટી હાફ જેટલું બરાબર હા આપણને ખબર છે કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ ગઈ હોય તો આપણે અહીંયા આર ટી હાફ લખીએ એની બદલે એવું લખી શકીએ કે શરૂઆતની સાંદ્રતા આર ઝીરો છે શરૂઆતની સાંદ્રતા આર ઝીરો છે તો ટી હાફ સમયે અર્ધ આયુષ્ય સમય સમયે આની સાંદ્રતા અડધી થઈ જાય છે એટલે આર ઝીરો બાય ટુ લખવી પડશે જો સાંદ્રતા અડધી થઈ જાય છે તો આપણે એને આર ઝીરો બાય ટુ તરીકે લખવું પડે બરાબર તો જ એ આપણી આર ટી હાફ છે અહીંયા જે લખ્યું છે આર ટી હાફ ટી હાફ સમયે અર્ધ આયુષ્ય સમયે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ જાય તો આ ત્યારની સાંદ્રતા છે અને આ અત્યારનો સમય છે ટી હાફ કરીને લખ્યો છે બરાબર અર્ધ આયુષ્ય સમય તો આનું સાદુ રૂપ આપવાથી શું મળે છે એક માંથી અડધો બાદ કરીએ છીએ એટલે પછી પાછો અડધો બનશે તો આ થઈ જશે આર ઝીરો અપોન ટુ ટી હાફ અર્ધ આયુષ્ય સમયને કરતા બનાવીએ ટી હાફ ને કરતા બનાવીએ ટી હાફ બરાબર આર ઝીરો છેદમાં ટુ કે આ સમીકરણ ભાઈનું એના પરથી આપણે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધી શકીએ બરાબર જે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એના માટે અર્ધાયુષ્ય સમય શોધવો હોય તો એના માટે આપણું આ સમીકરણ નંબર છ આ કામ લાગે સમીકરણ છ પરથી આપણે અર્ધાયુષ્ય સમય શોધી શકીએ સમીકરણ પાંચ પરથી વેગચરાંક શોધી શકીએ વેગચરાંક છે એ કોઈ પણ સમયે વેગચરાંક મળે છે બરાબર આપણે એમ કહી દઈએ કે દસ મિનિટ પછી કે જ્યારે પ્રક્રિયા દસ ટકા પૂરી થઈ હોય ત્યારે કે પ્રક્રિયા પચાસ ટકા પૂરી થઈ ત્યારે પ્રક્રિયા એંસી ટકા પૂરી થઈ ત્યારે એવા રીતે અહીંયા આપણે કિંમતો મૂકીએ જે તે મેં સાંદ્રતા શોધી શકીએ વેગચરાંક આપણને એકવાર ખબર પડી જાય વેગચણાંકની ખબર પડી જાય તો આપણે અહીંયા સાંદ્રતા જે તે ટાઈમે કેટલી હશે એ ગણી શકીએ શરૂઆતની સાંદ્રતા ખબર હોય કે ભાઈ મોલર છે તેમ કહી કે વીસ મિનિટ પછી એની સાંદ્રતા કેટલી થાય તો અહીંયા વીસ મિનિટ અને મિનિટે સાંદ્રતા કેટલી હશે કરતા બનાવવાના જ્યારે વેગચનાંક આપણને ખબર હોય છે બરાબર તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ અર્ધયુસે સમયનું સૂત્ર શું છે એ પણ આપણે થયું તો આ રીતે તમને પ્રશ્ન પૂછાય કે જ્યારે તમારે પ્રક્રિયાનો શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગચનાંક અને અર્ધાયુષ્ય આયુષ્ય સમયનું સમીકરણ તારવો તો વેગચનાંકનું સમીકરણ સમીકરણ નંબર પાંચ છે અને અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ છે સમીકરણ નંબર છ છે હજી એક પોઈન્ટ જે બાકી છે એ પોઈન્ટ છે આપણો સમીકરણ ચાર પરથી હજી એક આલેખની વાત કરવાની છે સમીકરણ ચાર પરથી તો પહેલા સમીકરણ ચાર લખી લઈ આરટી બરાબર માઇનસ કેટી પ્લસ આર ઝીરો હવે આ પ્રોબ્લેમ આપણે કેવી રીતે નક્કી કરશું કે વેગ કેટલો હોય આપણે વેગ અચળાંક નક્કી કરવો હોય તો કરવાનો કેવી રીતે વેગ અચળાંકનું એના માટે થઈને આપણે આ સમીકરણ લખ્યું છે તો સમીકરણ ચાર પરથી આ જે સમીકરણ છે એને વાય બરાબર એમ પ્લસ સી સાથે સરખાવતા આ સીધી રેખાના સમીકરણ સાથે સરખાવીએ વાય બરાબર એમ પ્લસ સી તો આપણે એના ઉપરથી આલેખ દોરી શકીએ આલેખ આવો આવે વાય એક્સ ઉપર બનશે પ્રક્રિયક ની સાંદ્રતા અને એક શખ્સ ઉપર બનશે સમય આર વર્સિસ ટી નો આલેખ બનશે સાંદ્રતા વિરુદ્ધ સમય નો આલેખ અને જે ઢાળ નું મૂલ્ય છે એ માઇનસ છે એમની કિંમત છે ઋણ આવે છે એમ બરાબર માઇનસ કે બને છે અને સી બરાબર આર જીરો છે એ આંતર છે જ છે બરાબર તો જો ઋણ મૂલ્ય હોય ઢાળ નું તો ઢાળ છે એ આમ ઉતરતો હોય આવી આપણે એની પેલા એકવાર વાત થઈ ગઈ છે કે જયારે ઢાળનું મૂલ્ય ઋણ આવે ત્યારે ઢાળ છે આલેખ છે સીધી લીટી સાઈડ હોય જો આ ઢાળનું મૂલ્ય ધન હોય તો સીધી લીટી છે આમ ચડતી રીતે હોય તો આમાં ઢાળનું મૂલ્ય ઋણ છે એટલે જે સીધી રેખા મળશે સીધી રેખા આમ ઉતરતી હોય એ રીતે મળશે બરાબર અને એનો આંતર છે છે એ જે સી એ આ પોઈન્ટ ઉપર મળે છે એ દર્શાવે છે આર ઝીરોનું મૂલ્ય આર ઝીરો બરાબર છે આંતરછેદ સી બરાબર અને આનો જે આપણે ઢાળ દોરીએ છીએ એ ઢાળ છે ઢાળ બરાબર એમ એના બરાબર છે માઇનસ કે

વેગડા સમીકરણ હતું તો આ થઈ ગઈ શૂન્યક્રમની પ્રક્રિયા માટે આ ઉપરાંત એક ઉદાહરણ ટેક્સ્ટબુકમાં આપેલું છે કે શૂન્યક્રમની પ્રક્રિયાઓ છે એ અસામાન્ય કહેવાય છે પણ એ વિશિષ્ટ પરિસ્થિતિમાં થતી હોય છે એટલે આમ તો જનરલી થાય નહીં પણ વિશિષ્ટ પરિસ્થિતિ હોય ચોક્કસ પરિસ્થિતિ હોય તો એ પ્રક્રિયા થઈ જતી હોય છે શું કામે કારણ કે એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર નથી રાખતી એને જ વધારે હોય કે ઓછો એનાથી એને કાંઈ ફેર પડતો નથી આપણે અહીંયા વાત કરી કે એનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર બને છે પ્રક્રિયકની સાંદરતા કંઈ પણ હોય એના વેગને એનાથી કાંઈ ફેર પડતો નથી એ અચળ જ રહે છે બરાબર એનો વેગ અચળ રહેતો હોય છે એટલે કે અચળ વેગથી થતી પ્રક્રિયાઓ એ બધી જ શૂન્યક્રમની પ્રક્રિયાઓ હોય છે જેમાં વેગ એનો અચળ રહે છે બરાબર એક ઉદાહરણ લખ્યું છે એમોનિયાનું વિઘટન છે પ્લેટિનમની હાજરીમાં એમોનિયા હોય એનએચ થ્રી એનું વિઘટન પ્લેટિનમની હાજરીમાં કરીએ છીએ અને એન ટુ અને એચ બને છે ઓકે તો આ છે આ પ્રક્રિયા શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે કોઈ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં અગિયારસો ને ત્રીસ કેલ્વિન તાપમાન પર તો આ એક શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે આના માટેનો વેગ જે છે વેગ કે ઇન્ટુ એનએચ થ્રીની ઝીરો ઘાત તરીકે લખાય છે એમોનિયાની ઘાત ઝીરો આવે છે તો વેગ બરાબર ફક્ત કે અચળાંક જ વેગ છે બરાબર એનો વેગ છે એ એનો અચળાંક છે એટલે કે એની પ્રક્રિયાની સાંદ્રતા ઉપર આધાર રાખતું નથી તો આ થઈ ગયું શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ આપણે લખ્યું છે આ ઉપરાંત બીજું એક ઉદાહરણ છે કે ગોલ્ડની સપાટી ઉપર એચઆઈનું ઉષ્મીય વિઘટન થાય સોનાની સપાટી ઉપર એચ હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન કરીએ ઉષ્મીય રીતે તો એ પણ શૂન્યક્રમની પ્રક્રિયાનું એક બીજું ઉદાહરણ છે તો આપણે બે ઉદાહરણો લખ્યા અને ઉપરાંત શૂન્યક્રમની પ્રક્રિયા કેવી રીતે સાબિત કરવી એ પણ આપણે જોયું આ જ રીતે અને આ જ ક્રમમાં આમ જ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ સમીકરણ હજી સાબિત કરી શકીએ અને હજી એના પછીના લેક્ચરમાં આપણે સાબિત પણ કરશું શૂન્યક્રમની પ્રક્રિયા માટે એક વખત રિવિઝન પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં સંપ્રમાણમાં છે પ્રક્રિયા આર ટુ પી છે એના માટે જોઈએ તો વેગનું સમીકરણ આરની ઘાત તરીકે લખાય કારણ કે શૂન્યક્રમ છે આરની ઘાત છે એટલે એ તો નીકળી જશે આખું પદ તો માઇનસ ડીઆર બાય ડીટી બરાબર કે વધશે આ ડીઆર બરાબર માઇનસ કે ડીટી આવું સમીકરણ બને અને આ સમીકરણને બે બાજુ સંકલન કરીએ તો આર બરાબર માઇનસ કેટી પ્લસ આઈ આઈ છે એ સંકલનનો અચળાંક શૂન્ય સમયે વાત કરીએ તો શૂન્ય સમયે આર ઝીરો એના બરાબર માઇનસ કે પ્લસ આ એવું બને એટલે આર ઝીરો બરાબર આઈ થઈ જાય એટલે આઈની કિંમત આપણને શૂન્ય સમયે મળી ગઈ છે સમીકરણ ત્રણ એની કિંમત સમીકરણ બેમાં મૂકી સમીકરણ ત્રણની કિંમત બેમાં મૂકીએ તો આપણને અહીંયા આવી રીતે સમીકરણ મળશે આર ટી બરાબર માઇનસ કે ટી પ્લસ આર ઝીરો અને આરટી માઇનસ આરઝી બરાબર માઇનસ કેટી અને કે ને કરતા બનાવીએ તો આરઝીરો માઇનસ આરટી અપોન ટી આ આપણું સમીકરણ મેળવ્યું જે ભાઈનું વેગ અચળાંક માટેનું સમીકરણ જે ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ આરઝીરો માઇનસ આરટી અપોન ટી અર્ધાયુષ્ય સમય માટે જોઈએ કે પ્રક્રિયકની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય એને આપણે અર્ધાયુષ્ય સમયથી ડિફાઈન કર્યો તો અર્ધ આયુષ્ય સમય એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ જાય છે તો એવા ટાઈમે આપણે કેનું નું સમીકરણ લખીએ આર ઝીરો માઇનસ આર ઝીરો બાય ટુ કે અહીંયા પ્રક્રિયાકની સાંદ્રતા અડધી થઈ ગઈ છે છેદમાં ટી હાફ આરઝીરો બાય ટુ એટલે એના માટે કે સમીકરણ બને ઓપન ટુ ઇન્ટુ ટી હાફ અને ટી હાફને કરતાં બનાવીએ તો આર ઝીરો ઓપન ટુ કે આવું સમીકરણ બનશે આર ઝીરો છે એ પ્રક્રિયાકની શરૂઆતની સાંદ્રતા છે ટુ એ અચળાંક છે ને કે તો આપણો વેગ અચળાંક જે હતો એ છે આ થઈ ગયું અર્ધાય છે સમયની પ્રક્રિયાનું સમીકરણ સમીકરણ નંબર છ ત્યાર પછી બીજી વાત આવી આલેખની પ્રેક્ટિકલી રીતે તો સમીકરણ ચાર છે એ સીધી રેખાનું સમીકરણ છે વાય બરાબર એમ એક્સ પ્લસ સી નું તો વાય વિરુદ્ધ એક્સ એટલે કે આર ટી વિરુદ્ધ ટી નો આલેખ દોરીએ તો સીધી મળે છે સીધી રેખા મળે અને સીધી રેખા મળે એમાં આર ઝીરો જે છે આંતરછેદ છે એ આપણને સી નું મૂલ્ય આપે એટલે કે શરૂઆતની સાંદ્રતાનું મૂલ્ય આપે અને જે ઢાળનું ઋણ મૂલ્ય છે એ આપણને કેની કિંમત આપશે બરાબર એટલે કે અચળાંક આપણો વેગ અચાંક છે એ આપશે આ ઉપરાંત બે ઉદાહરણો કર્યા કે નું વિઘટન છે એ પણ શૂન્યક્રમની પ્રક્રિયા છે ઉપરાંત એચઆઈનું વિઘટન ગોલ્ડની સપાટી ઉપર થાય એ પણ શૂન્યક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે તો આજના લેક્ચરમાં આપણે ફક્ત અહીંયા શૂન્યક્રમની પ્રક્રિયા અને એનો અર્ધાવીસ સમય એના માટેની માહિતી લીધી એક વખત તમે આખું જોઈ લો અને આને આજે બે વાર લખવું આજનું હોમવર્ક એ તમે ખાસ ધ્યાન રાખજો કેમકે આ શૂન્યક્રમ અને પ્રથમ ક્રમ બે પ્રશ્ન જ એના એમપી છે કે જે થિયરીમાંથી પૂછાય છે બરાબર આ બે પ્રશ્ન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ત્રીજો છે આર સમીકરણ એ જયારે આવશે ત્યારે વાત અને બાકી તો આમાંથી દાખલાઓ વધારે પૂછાય છે તો આજનો લેક્ચર અહીં સુધી રાખશું થેન્ક યુ જય સ્વામિનારાયણ